અંદાજે ચાર દાયકા કરતા પણ વધુ જૂનું ભાવનગરમાં જહાજો બનાવતું સરકારી યુનિટ આલ્કોક એશડાઉનને સરકારે કાયમી બંધ કર્યું. ભાવનગર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા 1975માં જહાજ બનાવવાના કામ માટે એકમાત્ર એવી શિપિંગ કંપની આલ્કોક એશડાઉનની શરૂઆત કરી હતી. જો કે 1978માં કંપનીનું ખાનગીકરણ થયું અને ત્યારબાદ 1994માં ખોટનો વ્યાપાર કરતી આ કંપનીને ગુજરાત સરકારે હસ્તગત કરી હતી. જો કે હવે રાજ્ય સરકારે જ આ કંપનીને કાયમી ધોરણે બંધ કરવાનો આદેશ કર્યો છે. અંદાજે ચાર દાયકા કરતા પણ વધુ જૂનું અને નૌસેનાના BSF કસ્ટમ અને પોલીસ માટે વિવિધ જહાજો અને બોટ બનાવનાર આ કંપની અત્યાર સુધીમાં 568 વિવિધ પ્રકારના જહાજો બનાવીને દેશને આપી ચૂકી છે. આ કંપનીને 2007માં નેવી માટે 650 કરોડના ખર્ચે 5 જહાજો બનાવવાનું કામ મળ્યું હતું અને આ કંપનીને 280 કરોડ જેવી રકમ ચૂકવી પણ દીધી છે. જ્યારે બીજી બાજુ આ કંપનીએ 1 જહાજ બનાવી નેવીને આપી દીધું છે, જ્યારે બીજા 4 જહાજોનું 60%થી વધુ કામ થઈ ગયું છે. પરંતુ નેવી દ્વારા આલ્કોકને વધુ પેમેન્ટ લાંબા સમય સુધી ના કરવામાં આવતા શિપની કામગીરી અધૂરી હાલતમાં બંધ કરી દેવામાં આવી હતી. અહીંના કર્મચારીઓએ 6ઠા અને 7મા પગાર પંચ માટે 1 વર્ષ પહેલા આંદોલન કરેલું ત્યારે તેમને આ તમામ લાભો અંગે શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ તે સમયે આશ્વાસન પણ આપ્યું હતું. પરંતુ લાંબા સમયથી ખોટ કરતા આ સરકારી એકમને ગત શનિવારે તમામ કર્મચારીઓએ તેના બાકી પગાર અને ભથ્થા સહિતની રકમ ચૂકવી બંધ કરી દેવાનો સરકારે આદેશ કર્યો, જેથી આલ્કોક એશડાઉનના સરકારી વહીવટકર્તા અને ભાવનગર કમિશનર દ્વારા તમામ લોકોને બાકી રકમ ચૂકવી છૂટા કરી એકમને બંધ કરી દેવામાં આવ્યું છે. આ બાબતે છેલ્લા ઘણા બધા વર્ષોથી આલ્કોક એશડાઉન દ્વારા કોઈ પણ પ્રકારનું પ્રોડક્શન થતું નહોતું. તેવા સંજોગોમાં ઓપરેશનલી એટલે કે કર્મચારીઓને છૂટા કરવાને લગત બાબત છે તે અંગે આલ્કોક એશડાઉન કંપની અત્યારે બંધ કરવામાં આવેલ છે. જે લેબરને લગત જે કંઈ કાયદાઓ છે, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટની જે જોગવાઈઓ છે, તે પ્રમાણેના તમામ પ્રકારના પેમેન્ટ કર્મચારીઓને પૂરેપૂરા કરી અને ત્યારબાદ કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ છે. હાલના સમયમાં ભાવનગર ધીમે ધીમે વિકસિત થવાના બદલે ભાંગી રહ્યું છે. અહીં અવાનવા ઉદ્યોગો આવવાની વાત તો દૂર, પણ જે છે તે પણ બંધ કરવામાં આવી રહ્યા છે. શિપ બનાવતા સરકારી એકમોમાં એકમાત્ર રાજ્ય સરકાર હસ્તકનું સરકારી એકમ આલ્કોક એશડાઉનને બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, જ્યારે સરકાર ખાનગી શિપ બનાવતા એકમોને પ્રોત્સાહન આપી રહી છે. આ સરકારી એકમ હાલ બંધ કરી આગામી દિવસોમાં તેનું ખાનગીકરણ કરી તેને કોઈ ખાનગી કંપનીને સોંપી દેવામાં આવે તો પણ નવાઈ નહીં.